અમે ગઈ એવી કેમ પાસે આવી શું થયું હશે બેટા તને આ માથે હું છો હું વાગ્યો હાચું બોલ તો કઈ નથી થયું પપ્પા એ તો હું આવતી હતી ને તો રસ્તામાં ઠેવું વાગ્યું એટલે પડી ગઈ તો જરા વાગી ગયું એ બધી વાત પછી પેલા તો ઘરમાં આવી હાલ આપણે અહીંયા બેહીને બધી વાત કરી હાલ તો તારી શેઠાણીએ તને મારી પણ તારી શેઠાણીએ તને હું કામ મારી મને વાત કહે પપ્પા એમણે મારા પર આરોપ લગાડ્યો કે હું નાના શેઠને ફસાવીને એમની પાસેથી રૂપિયા પડાવું છું તારી શેઠાણીની આવી હિંમત મારી દીકરી ઉપર આવો ગંદો આરોપ લગાડ્યો હું તારી શેઠાણીને જોઈ લે જોજે નહીં પપ્પા તમારે ત્યાં નથી જવાનું એમની સાથે ખોટી માથાકૂટ નથી કરવી હું બસ હું એ ઘરે કામ કરવા નહીં જાઉં બેટા આ સવાલ કામે જવાનો કે કામે નહીં જવાનો નથી આ સવાલ છે આપણી ઇજ્જતનો અને હા બેટા આપણે છે ને ગરીબ સહી નાના માણસ સહી એટલે એનો મતલબ એવો નથી કે આપણે કોઈ આલી મવાલી સહી તો કોઈ પણ વ્યક્તિ તારી ઉપર આવો આરોપ લગાડી દે પપ્પા પપ્પા રહેવા દો ને પપ્પા પાછા વળી જાઓ મમ્મી મમ્મી તમે કેમ કામ કરો છો શું પૂજા આજે કામ પર નથી આવી ના પૂજા હવે ક્યારે કામ પર નહીં આવે મેં એને કાઢી મૂકી છે પૂજાને કાઢી મૂકી શું એનો કોઈ વાક હતો હા એનો વાક હતો એનો વાક એ હતો કે એ તારી ઉપર ઝાડ બિછાવીને તારી પાસેથી પૈસા પડાવતી હતી ના મમ્મી ના પૂજા મારી પાસેથી રૂપિયા નહોતી માંગતી એ તો હું જ હું સામે ચાલીને એના પર દયા ખાઈને એને રૂપિયા આપતો હતો મમ્મી તું જે કે એ માનવા હું તૈયાર નથી મને ખબર છે કે એનો ડોળો તારી ઉપર હતો અને એ તારી ઉપર ઝાડ બિછાવતી હતી ના મમ્મી ના તમે સમજો છો એવું કઈ નથી તમને ખબર છે પૂજા મને એનો ભાઈ માનતી હતી ભાઈ બે દિવસ પહેલા આ બે જ દિવસ પહેલા પૂજાએ મને શું કહ્યું હતું ખબર છે તમને શું કીધું હતું એને કહ્યું હતું કે રોહનભાઈ બે દિવસ પછી રક્ષાબંધન આવે છે તો આ રક્ષાબંધનમાં તમે મારા ભાઈ બનશો ને શું તમે મારી પાસે રાખડી બંધાવશો ને મેં મમ્મી શું વાત કરે છે બેટા હા મમ્મી હા પૂજા મને એના રક્ષાબંધનમાં રાખડી બંધાવવા માટે કહેતી હતી અને તું તું આટલું હલકું વિચારીને બેઠી મમ્મી રાધાબેન હું અહીંયા તમને પૂછવા આવ્યો છું કે તમે મારી દીકરી ઉપર કેમ હાથ ઉપાડ્યો હવે આ મીંડાની જેમ એકબીજાની હામું હું જોવો છો જવાબ આપો મને મારી દીકરીને તમે કેમ મારી અને તમે હું મારી દીકરીને હલકટ સમજો છો કે રૂપિયાની લાલચમાં તમારા દીકરાને ફસાવી રહી છે રાધાબેન તમે એક વાત કામ ખોલીને સાંભળી લેજો અમે ભલે ગરીબ હોઈ પણ મનના હલકા નથી અમારી પાસે ગાડી બંગલા નથી પણ ઇજ્જત અને આબરૂ છે ખાનદાની છે અમારી પાસે રાધાબેન તમે એવું સમજો છો કે મારી દીકરી આ રસ્તે રખડતા છોકરાઓ જેવી છે હે મારી દીકરી કાદવમાં ખીલેલા કમળ જેવી છે અને એ એવું કમળ છે કે તે ભગવાનના ચરણોમાં ચડાવી શકાય રાધાબેન મારી દીકરી આજ પછી આ ઘરમાં કામે નહીં આવે નથી મોકલવી મારે તમારા જેવો માથા ફરેલ લોકોના ઘરમાં
સાંભળ્યો મમ્મી? શું કહ્યું પૂજાના પપ્પાએ? કોઈના પર પણ આરોપનો ટોપલો નાખતા પહેલા 7 વખત વિચાર કરાય અને પછી બોલાય. હે ભગવાન, મારાથી આ કેટલો મોટો ગુનો થઈ ગયો! પૂજા ઉપર મેં આટલો મોટો ખોટો આક્ષેપ નાખી દીધો. અરે, પૂજા તો મારા રોહનને ભાઈ સમજતી હતી અને મેં એની ઉપર આટલો મોટો આક્ષેપ નાખી દીધો. નહીં, હું કાલે જ જઈશ. કાલે જ પૂજાના ઘરે જઈ અને માફી માંગી લઈશ અને હું એને મારા ઘરે પાછી લઈ આવીશ. કોઈ દી જોયા તો નથી, પણ તમારી આ ચુંદડી મારી પાસે છે. આ ચુંદડીને જોઈને હું એવું સમજુ છું કે તમે મારી સાથે છો, મારી પાસે છો. મમ્મી, મારા પપ્પા કહેતા હતા કે હું એને રસ્તામાંથી મળી છું. મને કોઈ આ ચુંદડીમાં લપેટીને રસ્તા પર ફેંકી ગયું હતું. મમ્મી, તું ક્યાં છે? મારે તને ભેટીને ખૂબ રડવું છે. મને મારી માનો પ્રેમ જોઈએ છે. હે ભગવાન, મારે તમને એટલું જ પૂછવું છે કે તમે મારી માને આટલી કઠોર કેમ બનાવી? એ કેમ મારી સામે નથી આવતી? બેનબા, તમે અહીંયા પૂજા, આ ચુંદડી કોની છે અને ક્યાંથી લાવી તું આ ચુંદડી? બેનબા, એનો જવાબ હું તમને આપીશ. આ ચુંદડીમાં તે પૂજાને લપેટી અને કોક ફૂટપાથ ઉપર ફેંકી ગયો હતો. શું આ ચુંદડીમાં પૂજાને કોઈ લપેટીને મૂકી ગયો હતો? તો ભાઈ, આ ચુંદડી મારી છે. મોહનભાઈ, આ ચુંદડી મારી છે. મારા લગ્નની ચુંદડી છે. મારી દીકરીને જન્મતા વેતા જ મારા પતિએ આ ચુંદડીમાં લપેટીને એ ક્યાંક ફેંકી આવ્યા હતા અને અને આ વાત એણે મરતી વખતે કબૂલ કરી છે. એટલે એટલે એનો અર્થ એમ થાય કે કે પૂજા મારી દીકરી છે. હું બેન, આ પૂજા તમારી દીકરી છે? હા ભાઈ, હા ભાઈ, આ પૂજા મારી દીકરી છે.
તમે શું કામ મને તરછોડી દીધી હતી? મારો શું વાક હતો કે મને જન્મતા વેત જ ઉકડામાં ફેંકી દીધી હતી? બેટા, મેં તને નહોતી તરછોડી, તારા બાપાએ તને તરછોડી દીધી હતી. હું તો એમ સમજતી હતી કે મારી કુકે જે દીકરી જન્મી ને એ મરેલી જન્મી હતી, પણ આ ચુંદડીએ આજે આપણને ભેગા કરી દીધા છે. બેટા, હું તારા પપ્પા સાથે પરણીને આ ઘરમાં આવીને ત્યારે આ ચુંદડી ઓઢીને આવી હતી, અને આ જ ચુંદડીમાં તારા પપ્પાએ તને લપેટીને ઘરની બહાર મૂકી દીધી હતી. આ ચુંદડીના લીધે હું તને ઓળખી ગઈ છું. બેટા, તું જ મારી દીકરી છે, તું જ મારી દીકરી છે. બેન, આજે તમને તમારી દીકરી મળી ગઈ છે, એટલે હવે છે ને આ પૂજાને તમે તમારી હારે લઈ જાઓ અને તમારી ભેગી જ રાખો. નહીં પપ્પા, હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં, મારે નથી જવું મમ્મી સાથે. પણ બટા, હું તો તારો પાલક પિતા છું, તારી માં તો આ છે, આજ તારી જન્મદાતા છે. બેટા, તું એની ભેગી જા. અંકલ, પૂજા તો અમારી ઘરે આવશે, પણ મારી ઈચ્છા છે કે તમે પણ સાથે ચાલો અમારે અમારા ઘરે. મોહનભાઈ, રોહનની વાત સાચી છે, તમે પણ અમારી સાથે અમારા ઘરે આવો. હા પપ્પા, મમ્મી સાચું કહે છે, ચાલો ને તમે પણ. નહીં બેટા, હું આ મારા ગરીબ ખાનામાં બહુ ખુશ છું, અને હા બેન, હું અવારનવાર ક્યારેક મારી દીકરીને મળવા જરૂરથી આવીશ.